पश्चिम कच्छना भूतळमां विशाळ मात्रामां खनिज सांपदा गरबरायेली छे, जेथी खनिजचोरो द्वारा बेरोकटोक चोरी करवामां आवे छे। पण पोलीसना सपाटा बाद खनिज चोरी पर खाण खनिज विभाग द्वारा कार्यवाही करवामां आवी छे, जेमां 8 महिनामां 1.83 करोड़नो दंड खाण खनिज विभागे वसूल्यो छे। ભુજમાં 4 વર્ષથી સિટી બસની સેવા બંધ છે, જેથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સેવા ફરી શરૂ કરવા માટે નગરપાલિકા દ્વારા સિટી બસ અથવા છકડા રિક્ષાની સેવા શરૂ કરવાની તજવીઝ શરૂ કરવામાં આવી છે। આ માટે યોજના પણ ઘડી દેવાઈ છે। અંજાર તાલુકાના મેઘપર બરીચી ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર કંચનબેન રાજુભાઈ લાખણીનું ફોર્મ રદ થતાં નારાજગી ફેલાઈ હતી। આ મુદ્દે તાલુકા પંચાયત કચેરી ખાતે હબાળો થતા પોલીસ બોલાવી હતી। ઉમેદવારનું ખરી નકલનું ફોર્મ ચૂંટણી અધિકારીએ ફાડી નાખી ફોર્મ રદ કર્યું હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો। શાળાઓ શરૂ થઈ જતા કચ્છ એસટી દ્વારા વિદ્યાર્થી રૂટની બસો પણ શરૂ કરી દેવામાં આવી છે, જે અન્વયે અત્યાર સુધીમાં 4434 વિદ્યાર્થીઓએ એસટી બસના પાસ કઢાવ્યા છે, જેમાં સૌથી વધુ નલિયા અને સૌથી ઓછા વાગડમાં એસટી પાસ નીકળ્યા છે। ગુજરાત વિધાનસભાના સ્પીકર ડોક્ટર નિમાબેન આચાર્યે પીએમ મોદી સાથે મુલાકાત કરી ગુજરાતના મહિલા ધારાસભ્યોને સાથે રાખીને વડાપ્રધાન સાથે મુલાકાત કરવામાં આવી હતી, જેમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ જોડાયા હતા। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લાપરવાહીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ભચાઉ તાલુકાના લાકડિયા ગામે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર વ્યક્તિએ તંત્રની આંખમાં ધૂળ નાખી ઘરમાં શૌચાલય ન હોવા છતાં શૌચાલય હોવાનું સોગંદનામું કરવામાં આવ્યું। ચૂંટણી અધિકારીને આ મામલે ફરિયાદ કરાઈ છે।